સુરતના કટોદરા વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ ઉપર ખાટુ શ્યામ મંદિરની પાછળ શ્રમિકોને પોતાના વતન જવા માટે સવારની ટ્રેન હોવા છતાં રાત્રે લોકો સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી આવી પહોંચ્યા હતા, જેથી પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી શ્રમિકો દ્વારા પોતાના વતન જવાની માંગ ઉઠી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે, ત્યારે શ્રમિકોના પોતાના વતન જવાના ઉત્સાહ જોવા મળી રહ્યા હતા. ત્યારે સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પર ખાટુશ્યામ મંદિરની પાછળ પોતાના વતન જવા માટે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી સવારની ટ્રેન હોવા છતાં લોકો રાત્રે 9 વાગ્યાથી આવી પહોંચ્યા હતા, જેથી ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસ સહિત પીઆઈ સાહેબ ઘટના સ્થળે પહોંચી આવી લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી રહ્યા હતા. ત્યારે શ્રમિકો ભૂખ્યા હોવાની જાણ ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને જાણ થતા ખાટુશ્યામ મંદિર દ્વારા શ્રમિકો માટે મોડી રાત્રે ભોજનની વ્યવસ્થા તથા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોતાના વતન જવા માટે હજારોની સંખ્યામાં શ્રમિકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આવી પહોંચ્યા હતા, જેથી પોલીસને હેરાની પડી હતી. જે ટ્રેન છે સવારની છે, લોકો અત્યારથી આવી ગયા છે, કેવા પ્રકારની સમસ્યા અને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી? એકચ્યુઅલી આ ટ્રેન બિહારની પૂર્ણિયા જઈ રહી છે, જેનો ટાઈમિંગ જે છે 7 વાગ્યાનો છે સવારનો. અને જ્યારે પણ મતલબ જે છે આ લિસ્ટ બનાવવામાં આવેલું અને આજની ટ્રેનની જે જાહેરાત થયેલી હતી, ત્યારે તમામ લોકોને જાણ કરી દેવામાં આવી હતી કે 12 વાગ્યા પછી આ જે જગ્યા અમે નક્કી કરી છે, જે શ્યામ મંદિરની પાછળ એક ખુલ્લો પ્લોટ છે અને એક રોડ જે છે, રોડ સુમસાન રહે છે, વાહનોની અવરજવર નથી, તે માટે જ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તેઓને અગાઉથી જાણ કરી દેવામાં આવી હતી કે 12 વાગ્યા પછી આવશો, પરંતુ મજૂરો જે અલગ અલગ વિસ્તારમાંથી અત્યારે અહીંયા આવી રહ્યા છે, તે સમયનું પેલું ધ્યાન ન રાખીને હાલથી જ પોતાનો સામાન લઈને અહીંયા એકઠા થઈ ગયેલા, જેથી અત્યારે વખતે અહીંયા પોલીસ બંદોબસ્ત ખડોદરા પોલીસ સ્ટેશન અહીંયા લાગેલો છે. તેઓને તમામ જે આવી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારની મનાઈ કર્યા વગર સોશિયલ ડિસ્ટન્સિંગ જે જળવાઈ રહે એ મુજબ તેઓને રોડ ઉપર લાઇનમાં પોતાના સામાન સાથે બેસાડવામાં આવી રહ્યા છે. સોળસો લોકોની ટ્રેન છે, જેમાંથી 600-700 જે મજૂરો જે છે, જે ખડોદરા વિસ્તારના અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ કરતા હોય તે છે. બાકીના મતલબ બિલ્ડર એસોસિએશને આ ટ્રેન મતલબ જે બુક કરાવેલી છે, તેઓના પોતાના અલગ અલગ જગ્યાએ જેમ કે પાલ, વેસુ, પર્વત પાટિયા, ત્યાંથી પણ જે લિસ્ટમાં જેઓના નામ છે તેઓ અહીંયા અત્યારે આવી રહ્યા છે, બેસાડ્યા છે. અગાઉથી કલાક પહેલાં લોકો આવી ગયેલા હતા, ત્યાંથી બાજુમાં શ્યામ મંદિર જે છે ત્યાંથી તેઓનું મતલબ જમવાનું વિતરણ કરવાનું જે કામ ડેલીનું ચાલુ હોય છે તેઓના ધ્યાનમાં આ વસ્તુ આવેલી હતી. તેથી અમે તેઓને જણાવેલ કે ઘણા મજૂરો આમાંથી મતલબ ભૂખ્યા હતા જે એમ જ આવી ગયેલા હતા, તેઓને જમાડવામાં આવેલા છે અને હાલ પાણી પણ મંગાવી લીધું છે. એકવાર લાઇનમાં વ્યવસ્થિત સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી તેઓ બેસી જાય તે બાદ તેઓને પાણી પણ વિતરણ કરવામાં આવશે.